તો સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગતરોજ એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક જ વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, ત્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ મામલે સુરત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારે કાર ચાલકની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. તો કાર ચાલક યુવક નશાની હાલતમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સરથાણા પોલીસે કાર ચાલક જીતેન્દ્ર માલવિયા નામના યુવકની ધરપકડ કરી છે. તો કાર ચાલકે પૂછપરછમાં પોતે નશાની હાલતમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હોવાની કબૂલાત પણ કરી હતી. ત્યારે હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.